દક્ષિણ ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભરી ગયેલા પારસીઓએ આજે નવસારી શહેરના ટરોટા બજાર સ્થિત 11મા પાર્ક આતશ બહેરામને પ્રાર્થના કરીને હર્ષો ઉલ્લાસ સાથે પતિદી બાદનું આજે 1393મું પારસી નવ વર્ષ ઉજવ્યું હતું. હજારો વર્ષ પૂર્વ ઈરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠાના સંજાન બંદરે ઉતરેલા પારસીઓ અહીં દૂધમાં સાકરની જેમ ભરી ગયા છે. સંજાન બંદરે ઉતર્યા બાદ પારસીઓ નવસારી તરફ વધ્યા. અહીં તેમને ઈરાનની સારી શહેર જેવો નજારો જોવા મળ્યો, જેથી પારસીઓએ નવું સારી નામ આપ્યું અને આજે અપભ્રંશ થઈ નવસારી તરીકે ઓળખાય છે. પારસીઓના 10 દિવસના મુક્તા બાદ આજથી એમના 1393 નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને પારસીઓ પતેતી તરીકે મનાવે છે. પારસીઓ આજે વહેલી સવારથી જ શહેરની 200 વર્ષથી પણ જૂની પારસી અગિયારી, જ્યાં પારસીઓ ઈરાનથી આવ્યા ત્યારે સૌથી સાથે લાવેલ પવિત્ર અગ્નિને પ્રથમ આજે અગિયારીમાં રાખવામાં આવ્યો હતો અને અહીંથી પવિત્ર અગ્નિને પારસીઓના ઉદવાડા સ્થિત અગિયારીમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આજે પારસીઓએ પાક આતસ બહેરામને પુષ્પ અર્પણ કરી સુખડના લાકડાના ટુકડાઓ અર્પણ કરી અને લોબાનની આહુતિ આપી પ્રાર્થના કરી હતી. અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એકબીજાને નવરોજની મુબારકબાદી આપી હતી. આજે પારસીઓના ન્યૂ યર તરીકે સમસ્ત પારસી સમાજ નવ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. યઝદે ઝરદી 1393ના વર્ષમાં પ્રવેશતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. મારા સૌ પ્રથમ સમસ્ત પારસી સમાજને નૂતન વર્ષાભિનંદન, નવરોઝ મુબારક પાઠવું છું. પારસીઓના છેલ્લા જે 10 દિવસ એ શ્રાદ્ધના દિવસો કહેવાય અને એ ખૂબ પવિત્ર દિવસો હોય છે, અને છેલ્લા જે 5 દિવસો હોય છે એ અમારા ગાથાના દિવસ હોય. આમ 365 દિવસ હોય, અમારા 360 દિવસ થાય, 30 રોજ અને 12 મહિના એટલે 360 દિવસ થાય, અને જે 5 દિવસ ઘટે એ 5 ગાથાઓના દિવસ હોય છે. છેલ્લા ગાથાઓ જે છે, અહુનવદ, ઉસ્તવદ, સ્પેન્તમદ, વૌક્ષત્ર અને વૈષ્ણવીસ ગાથો એ પારસી લોકોનો છેલ્લો દિવસ છે વર્ષનો, અને એ દિવસે પતેતી તરીકે ઉજવણી કરતા હોય છે. આજે ન્યૂ યર તરીકે ઉજવણી કરતા હોય છે.